રાંદેરના 200 વર્ષ જૂના મકાન જેવી એરપોર્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જે આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં બાંધકામ પૂર્ણ થઈ જશે. એએઆઈ સુરત એરપોર્ટ ફ્રન્ટ એલિવેશન ડિઝાઇનના ફેરફાર કર્યા છે. અંદાજે 200 વર્ષ જૂના રાંદેર જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇન પસંદ કરાઈ છે. એએઆઈ રૂપિયા 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટ ડેવલપમેન્ટ કામ જોરોશોરથી ચાલી રહ્યું છે. 58% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31 ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે. નવું ટર્મિનલ 25,520 ચોરસ મીટરના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 500 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે. આ ટર્મિનલ 20 ચેકિંગ કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે. સુરતમાં 1 સાથે 23 વિમાનો પાર્કિંગ થઈ શકશે. એપ્રોન વિસ્તરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે. એરોબ્રિજ 2 થી વધીને 5 થશે.